નમસ્કાર મિત્રો, જીકે ગુજરાતની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે એટલે કે 30 તારીખ સુધી એ સચિવાલય અને બિન સચિવાલય પરીક્ષાના જે રીઓપન થયેલી વેબસાઇટ પર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી, તો કાલે મળેલા આંકડા મુજબ સચિવાલય અને બિન સચિવાલયની અંદર કુલ ફોર્મ 16,68,700 ફોર્મ ભરાયા છે. મિત્રો, ડરવાની જરૂર નથી, કારણ કે કેટલાક મિત્રોએ પહેલાં પણ એપ્લાય કરી હતી, જ્યારે વેબસાઇટ રીઓપન થઈ ત્યારે બીજી વખત પણ એપ્લાય કરેલી, એટલે આ આંકડો સાચો હોઈ ન શકે. આ આંકડા મુજબ આપણે જોવા જઈએ તો એક સીટ પર 548 કેન્ડિડેટની હરીફાઈ રહી શકે. બીજું કહેવાનું કે મિત્રો, સચિવાલયની એક્ઝામની અંદર રિટર્ન એક્ઝામ હોય એના સિલેબસની અંદર પરીક્ષા બોર્ડ દ્વારા અથવા તો ગુજરાત સરકાર દ્વારા તેના સિલેબસની અંદર ચેન્જીસ કરવામાં આવ્યા છે, કેટલાક સુધારા વધારા કરવામાં આવ્યા છે, તો એ સુધારા વધારા સાથેની નોટિફિકેશન પણ આપણે વિડીયો પર મૂકેલી છે. બીજું કે રિટર્ન એક્ઝામની અંદર જેટલા પણ વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે એ સમાવેશ કરેલો વિડીયો પણ આપણે જીકે ગુજરાતી પર મૂકેલો છે, તો તમામ સબસ્ક્રાઈબર મિત્રોને એ વિડીયો જોઈ લેવા વિનંતી. બીજું કે મિત્રો, આજથી 3 કે 4 મંથ પહેલા આપણે જુનિયર ક્લાર્ક અને તલાટીની એક્ઝામના ફોર્મ ભરાયા હતા, એની ડેટ પણ કાલે રીઓપન થાય છે, એટલે કે એની વેબસાઇટ પણ રીઓપન થાય છે, જેના કારણે કે ઈબીસીના ઉમેદવારો માટે ફરીથી ફોર્મ ભરવાના છે. બીજા પણ કેટલાક ઉમેદવારો ફરીથી એપ્લાય કરી શકે છે. તો મિત્રો, કાલથી જુનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક માટેની નોટિફિકેશન આવી છે, તો તેના જે વેબસાઇટ રીઓપન થાય છે તો ખાસ જોઈ લેવા વિનંતી. જુનિયર ક્લાર્ક અને તલાટીનો સિલેબસ પણ આપણે જીકે ગુજરાતી પર મૂકેલો છે જ, તો એ ખાસ જોઈ લેવા વિનંતી. બીજું કે મિત્રો, ગુજરાત સરકાર દ્વારા અને પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયા નિર્ણય મુજબ લગભગ ક્લાસ 3ની 17-18 એક્ઝામોના સિલેબસ ચેન્જ થયા છે, તો ન્યૂ સિલેબસ પ્રમાણે તમે તૈયારી ચાલુ રાખજો. તેમજ જેટલી પણ પરીક્ષાઓ ભવિષ્યમાં આવનાર છે તમામે તમામ પરીક્ષાનું નોટિફિકેશન અમે આપતા રહીશું, એના સિલેબસ રિટર્ન એક્ઝામ હોય કે કમ્પ્યુટર ટેસ્ટ હોય તમામે તમામ બાબતોની માહિતી અમે જીકે ગુજરાતી દ્વારા તમને આપતા રહીશું, તો નવા સિલેબસ મુજબ તૈયારી ચાલુ રાખો.